આપણે શીખીશું ઘાત સ્વરૂપ સંબંધિત ગેરસમજો અને કેટલીક સામાન્ય ભૂલો. ગેરસમજ એક, જણાવો કે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા ઋણ 5 ની 6 ઘાતના બરાબર છે? કેટલાક બાળકો ઘાતકના મુદ્દાને યોગ્ય રીતે સમજી શકતા નથી. તેઓ સમજે છે કે દરેક ઋણ સંખ્યાની ઘાત એક ઋણ સંખ્યા જ હોય છે, માટે તેઓ વિકલ્પ 1 એ ખોટો જવાબ આપે છે. સાચી સમજ એ છે કે જો કોઈ ઋણ સંખ્યાની ઘાત એકી સંખ્યા હોય તો જવાબ ઋણ સંખ્યા હોય છે, પરંતુ ઋણ સંખ્યાની ઘાત બેકી સંખ્યા હોય તો જવાબ ધન સંખ્યા હોય છે. ચાલો આને સમજીએ. ઋણ 5 ની ઘાત 6 માં ઋણ 5 આધાર છે અને 6 એની ઘાત છે. આને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ ગુણાકારના જૂથના ગુણધર્મનો ઉપયોગથી. ચાલો આના આવી રીતે જૂથ બનાવીએ. શું તમે જણાવી શકશો દરેક જૂથના ગુણાકારનું પરિણામ શું આવશે? વિચારો વિચારો. એકદમ સાચું, આપણને દરેક જૂથના ગુણાકારનું પરિણામ મળશે 25, જે એક ધન સંખ્યા છે. આવી રીતે જો આપણે આનો પણ ગુણાકાર કરીએ તો ધન સંખ્યાનો ગુણાકાર ધન જ આવશે, એટલા માટે આપણને પરિણામ મળશે 15625, કારણ કે એ એક ધન સંખ્યા છે. જો આપણે આના અવિભાજ્ય અવયવ મેળવીએ તો આપણને 15625 ના અવિભાજ્ય અવયવ આવી રીતે મળશે, જેને આપણે 5 ની 6 ઘાત આ ઘાત સ્વરૂપમાં દર્શાવી શકીએ. આનાથી એ ખબર પડે કે ઋણ 5 ની 6 ઘાત બરાબર 5 ની 6 ઘાત છે, એટલા માટે સાચો જવાબ છે વિકલ્પ 2. તો ધ્યાન રાખો કે કોઈ સંખ્યા ઋણ એ ની ઘાત m એ બેકી સંખ્યા હશે, તો આપણે ઋણ a ગુણ્યા ઋણ a ની જેમ m છેદમાં 2 જૂથ બનાવી શકીએ છીએ. આ જૂથના ગુણાકારનો જવાબ ધન હશે અને આ રીતે કુલ ઋણ a ની ઘાત m નો જવાબ પણ ધન હશે. કેટલીક સામાન્ય ભૂલો. સામાન્ય ભૂલ 1, કેટલાક બાળકો એ સમજે છે કે ઘાત સ્વરૂપથી સંખ્યાનો જવાબ મેળવવો હોય તો આધાર અને ઘાતનો ગુણાકાર કરવામાં આવે છે. જેમ કે 3 ની ઘાત 5 નો જવાબ મેળવવા માટે બાળકો 3 ગુણ્યા 5 કરે છે અને પરિણામ મેળવે છે 15. આ ખોટી સમજ છે. આવી રીતે કેટલાક બાળકો ઘાત સ્વરૂપનો જવાબ જાણવા માટે આધારનો ઘાતાંક જેટલો છે એટલી વાર સરવાળો કરે છે. જેમ કે તેઓ 3 ની ઘાત 5 નો જવાબ મેળવવા માટે 3 નો 5 વખત સરવાળો કરે છે અને પરિણામ મેળવે છે 15. આ પણ એક ખોટી સમજ છે. સાચી સમજ એ છે કે ઘાત સ્વરૂપનો જવાબ જાણવો હોય તો આપણે આધારને તેની સાથે એટલી વખત ગુણાકાર કરીએ છીએ જેટલી વખત ઘાતાંક હોય. 3 નો 3 સાથે 5 વખત ગુણાકાર કરીશું, જેનાથી આપણને સંખ્યાનો જવાબ મળશે 243. સામાન્ય ભૂલ 2, કેટલાક બાળકો કૌંસનું ધ્યાન નથી રાખતા. તેઓ ઋણ 6 ની 2 ઘાત બરાબર ઋણ 6 ગુણ્યા ઋણ 6 બરાબર 36 મેળવે છે, પરંતુ આ પણ એક ખોટી સમજ છે. યાદ રાખો, ઋણ 6 ની 2 ઘાત અને ઋણ 6 ની 2 ઘાત બંને અલગ છે. ઋણ 6 ની 2 ઘાત બરાબર ઋણ 6 ગુણ્યા 6 બરાબર ઋણ 36 થાય છે, જ્યારે ઋણ 6 ની 2 ઘાત બરાબર ઋણ 6 ગુણ્યા ઋણ 6 બરાબર 36 થાય છે. એટલા માટે ઘાતાંક સંબંધિત ઉદાહરણોમાં કૌંસનું ધ્યાન રાખવું જરૂરી છે. સામાન્ય ભૂલ 3, કેટલાક બાળકો એવું સમજે છે કે કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય તો તેનો જવાબ પણ 0 હોય છે. જેમ કે એ સમજે છે કે 4 ની ઘાત 0 બરાબર 0 અથવા 5 ની ઘાત 0 બરાબર 0 થાય છે, પરંતુ આ પણ એક ખોટી સમજ છે. કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય તો એનો જવાબ 1 થાય છે. આનું કારણ આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો આજે આપણે શીખ્યા ઘાત સ્વરૂપ સંબંધિત ગેરસમજો અને કેટલીક સામાન્ય ભૂલો.